તમને કદા જાણીને નવાઈ લાગશે કે ડીશામાં મૃત્યુ બાદ પણ મોટરસાયકલની ખરીદી કરી શકાય છે ડીશા શહેરમાં રિઝમેન્ટ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ઠાકોરનું ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું હતું જ્યાં પ્રકાશભાઈના સ્વર્ગવાસ થયાને લગભગ બે માસ જેટલો સમય વીતી ગયા બાદ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પોસ્ટ મારફત પ્રકાશભાઈ દ્વારા લોન મારફત ખરીદેલા

દીકરીને ત્યાં એક ટપાલ આવી ટપાલમાં આરસી બુક આવી આરસી બુક કઈ રીતે ઇસ્યુ થઈ છે એ અમને ખબર નથી ને કોઈએ લોન લીધી છે બાઈક લીધું છે અને એમનું અવસાન પામેલું છે ત્રેવીસ બાર અને બાઇક ઇસ્યુ થયું છે પાંચ બે વીસ હજાર ચોવીસ એ કઈ રીતે થયું એની તપાસ થવી જોઈએ અને મેં અત્યારે બેંકમાં કોટક બેંકમાં જઈને એમને અરજી આલી છે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને જાણવા જોગ અરજી આપેલી છે આની તપાસ થવી જોઈએ અને આને કઈ રીતે થયું છે શું થયું છે અમારી બેબલી હપ્તા કઈ રીતે ભરી શકે આ બાઇક કોને લીધું છે શું કર્યું છે એનું તપાસ થવી જોઈએ અમારી આ બેબલી છે એને કઈ રીતે ભરવા હપ્તા એની તપાસ થવી જોઈએ મારા પતિના મારે બે મહિના થયા છે અને મને કોઈ ખબર છે નહીં આ કાલે આરસી બુક આવીને એટલે મને ખબર પડી કે આ બાઇકની છે એટલે મેં મારા પપ્પાને જાણ કરી મેં કીધું આશો નહીં એ મારી તો કોઈ રિક્ષાની આરસી બુકશે જ નહીં કીધું એટલે પછી મારા પપ્પાને જાણ કરી મારા પપ્પાએ પછી કાલે ચેક કરાય ચેક કરાઈ પણ કશું ખબર પડી નહીં પછી અમે પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાઈ પછી એમ કે કાલ ઉઠી હું તો મજૂરી કરું છોકરો ભણે અમે તો મારી દીકરા અમે ત્રણ જણાની હું હજમણ હતી હવે હું મજૂરી કરું કાલ ઉઠીના બાઇક કોને લીધું છે શું ખબર મને પછી હપ્તા આવે તો મારે ક્યાંથી લઈને ભરવાના અને આની તપાસ થવી જોઈએ કોણ છે શું છે શું નહીં એની આગળની કાર્યવાહી થવી જોઈએ ચોર પકડાવો જોઈએ આ તો બે નંબરમાં કોઈ લીધેલું હોય અને શું કરતો હોય ના કરતો હોય મને શું ખબર અમારે તો કાલ ઉઠીને આવરું લફરું આવે તો મારે તો ચોથી લાઈન બધું ભરવાનું એટલે આની કોઈ ચોર પકડાવવા જો આગળ કા કાયદેસરની કા